નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો આપણે આપણા આઠમા પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા, જેનું નામ છે કેળી હતી કે હાથી હશે. એ પાઠમાં આપણે શું જોતા જોયું? તો કે એક સરસ મજાની વાત જોઈ. કોની? તો કે ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હોય છે એવી સરસ વાર્તા જોઈ હતી. અને વાર્તાનું નામ શું હતું? તો કે એન ઘેન દીવા ઘેન. આવી સરસ એક વાર્તા આપણે જોતા હતા, જેમાં શું હોય છે? તો કે ટીકુ અને ચંદુ બંને દોસ્ત હોય છે અને બંને થપ્પો દાવની રમત રમે છે, એટલે કે સંતા કુકડીની રમત રમે છે, જેમાં એક વખત કીડીબેન જીતી જાય છે અને એક વખત હાથીભાઈ જીતી જાય છે. બંને છુપાય છે અને બંને એકબીજાને શોધે છે. તો આપણે આવી સરસ એક મજાની વાર્તા જોઈ હતી. તો ચાલો હવે આપણે શું કરવાનું છે એના સ્વાધ્યાયમાં આપણે થોડું ધ્યાન આપીએ. ચાલો એમાં જુઓ બધા. વાતચીત પછીનો જે ટોપિક છે કે સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. એટલે કે તમને જે નીચે વાક્યો આપ્યા છે એ વાક્યો જો સાચું હોય તો શું પકડવાનું છે? કાન. અને ખોટું હોય તો નાક પકડવાનું છે. બધાએ એવું કરવાનું છે. વિડીયો જોતા જોતા જો વાક્ય સાચું હોય તો શું પકડશો? કાન. અને ખોટું હોય તો બધાએ નાક પકડવાનું છે. ચલો હું વાક્ય બોલીશ, જો સાચું હોય તો બધાએ પોતાનો કાન પકડી લેવાનો અને વાક્ય ખોટું હોય તો નાક પકડી લેવાનો છે. ચલો જોઈએ પેલું વાક્ય શું કહે છે. તો કે હાથી અને કીડી દુશ્મન હતા. હાથી અને કીડી દુશ્મન હતા, વાક્ય ખોટું છે. બંને શું હતા? દોસ્ત હતા. તો વાક્ય ખોટું. તો શું પકડશો? વાક્ય ખોટું હોય તો નાક પકડવાનું. તો ચાલો બધા પોતપોતાનું નાક પકડો. સરસ. ચાલો હવે એવી રીતે બીજું વાક્ય જોવો. શું કહે છે? હાથી કુસ્તી રમવા માગતો હતો. તો જ્યારે વાર્તાને શરૂઆતમાં આપણે જોયું હતું કે ટીકુ કહે છે કે ચાલ ને, ઓલી ટીકુ કહે છે કે ચાલ ને આપણે રમત રમીએ, એટલે ચંદુ કહે છે હા રમીએ, ચાલ કુસ્તી રમીએ એમ કહે છે. એટલે જે હાથી હોય છે ચંદુ, એને કુસ્તી રમવી હોય છે, એટલે એ વાક્ય શું છે? સાચું છે. તો ચાલો બધાએ પોતપોતાનું શું પકડવાનું છે? કાન. તો ચાલો બધા પોતપોતાનો કાન પકડશે. ચલો સરસ. એના પછી સામેનું પેજ જુઓ, 125 પેજ નંબર, જેમાં ત્રીજું વાક્ય શું છે? તો કે હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ઝાડ ઉપર સંતાણો તો વાક્ય ખોટું છે. ઝાડ ઉપર સંતાણો નહોતો, ઝાડની પાછળ સંતાણો હતો, એટલે વાક્ય ખોટું છે. તો બધાએ પોતપોતાનું શું પકડવાનું છે? ના, વાક્ય ખોટું, એટલે બધાએ નાક પકડવાનું છે. પછી ચોથું વાક્ય, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. વાક્ય સાચું છે કે જ્યારે ચંદુ શોધવા આવતો હોય છે ત્યારે પાંદડામાં છુપાઈ જાય છે. તો વાક્ય શું છે? સાચું છે. તો શું પકડવાનું છે? કાન પકડવાનો છે. જો બધાએ પોતપોતાનો કાન પકડવાનો. સરસ. ચલો હવે પાંચમું વાક્ય જુઓ. કીડી જોર જોરથી ફૂંફાળા મારવા લાગી. કીડી જોર જોરથી ફૂંફાળા ન તો મારતો, કોણ મારતું હતું? તો કે ચંદુ, એટલે કે હાથી. તો વાક્ય શું છે? ખોટું છે. તો શું કરવાનું છે? શું પકડશો? ખોટું વાક્ય છે, એટલે કે નાક પકડવાનું છે. ચાલો એવી રીતે છઠ્ઠું જુઓ. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. કીડી જ્યારે ચંદુ મળતો મળી જાય છે અથવા તો જ્યારે એ દેખી જાય છે કે ચંદુ ક્યાં છે, તો કે ઝાડના થળ પાછળ, ત્યારે કહે છે કે ચંદુનો થપ્પો, ત્યારે બૂમાબૂમ કરવા લાગે છે, એટલે વાક્ય શું થશે? સાચું. તો શું કરવાનું? સાચું વાક્ય છે. તો શું પકડશો? કાન પકડવાનો. એવી રીતે સાતમું વાક્ય જુઓ. બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી. વાક્ય ખોટું છે. એક વખત જ શોધી શકે છે, બીજી વખત શોધી શકતો નથી. જો શું પકડશો? શું પકડવાનું? ખોટું વાક્ય છે, એટલે કે નાક પકડવાનું. ચલો એવી રીતે આઠમું જુઓ. હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. વચ્ચે ને એની જોડે સંતાઈ જાય છે કે પોતે ખડક બની જાય છે, પોતે ખડકની જેમ ત્યાં
રહી જાય છે, ખડકોની વચ્ચે નહીં પરંતુ પથ્થર, જે અહીંયા પથ્થર હતા એ પથ્થરની વચ્ચે જઈને પોતે કાનને પોતાની સૂંઢ છુપાવીને પથ્થરની જેમ રહી જાય છે, એટલે વાક્ય ખોટું છે. તો શું પકડશો? નાક પકડવાનું છે. એવી રીતે કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. જ્યારે બીજી વખત વાત કરવાનું આવે છે શોધવાનું, ત્યારે શું કરે છે? કીડી કાન પાછળ સંતાઈ જાય છે. તો વાક્ય સાચું છે. તો શું પકડશો? સાચા વાક્યમાં શું પકડવાનું હોય? કાન. તો શું કરવાનો? કાન પકડવાનો. દસમું જુઓ. જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા. હવે એવું તો આપણે ગઈ વાર્તામાં જોયું નહોતું કે કીડીએ જોશ જોશથી દાંત કાઢ્યા તો પોતાના દાંત બહાર આવી ગયા, એવું જોયું હતું? જોયું નથી. વાક્ય ખોટું છે. શું પકડવાનું? નાક પકડવાનું. સમજાઈ ગયું? ચલો હવે આપણે શું જોવાનું છે? પ્રશ્ન જવાબ જોવાના છે. ખાસ ધ્યાન આપજો, પ્રશ્નના જવાબ હું બોલું ત્યારે ધ્યાન દઈને સાંભળવાનું છે, કેમકે હોમવર્કમાં આ પ્રશ્ન જવાબ તમારે લખવાના છે. 1 થી 6 પ્રશ્ન જવાબ જે આપ્યા છે એ તમારે વાર્તાના આધારે, તમે જોઈ ગયા છો એના આધારે જોવાના, લખવાના છે. સમજાઈ ગયું? આપણે વાર્તા શીખી જ ગયા છીએ અને હું અત્યારે પણ જવાબ બોલીશ, તો તમારે વ્યવસ્થિત રીતે સાંભળવાના છે અને હોમવર્કમાં જવાબ લખવાના છે. ચલો શું કે છે પહેલો પ્રશ્ન? તો કે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો એમ કે છે પહેલી વાર જ્યારે ચંદુ છુપાનો હતો તો ટીકુએ કેમ ફટાફટ એને શોધી કાઢ્યો? કેવી રીતે? તો કે પહેલી વાર ચંદુ ઝાડના પોળા થડ પાછળ સંતાયો, પણ તેની પૂંછડી અને સૂંઢ તો બહાર દેખાતી હતી, તેથી શું કરે છે તે ચંદુ ટીકુ ચંદુને ઝડપથી શોધી શકે છે. શું કરે? પહેલી વાર તો ઝાડના થડ પાછળ સંતાયો હતો પણ તેની પૂંછડી અને સૂંઢ તો દેખાતી હતી, એટલે ટીકુ એને ફટાફટ એટલે કે ઝડપથી શોધી શકી હતી. શું થાય જવાબ? કે પહેલી વાર ચંદુ ઝાડના પોળા થડ પાછળ સંતાયો પણ તેની પૂંછડી અને સૂંઢ તો બહાર દેખાતી હતી, આથી ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી. આવી રીતે વ્યવસ્થિત જવાબ લખવાના હોય આખા વાક્યમાં, નહીં તે નહીં કે ટૂંકમાં. સમજાઈ ગયું? ચલો બીજો પ્રશ્ન જુઓ. તું તો ઝાડ કરતાંય જાડો છે, આવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તો કે જ્યારે પહેલી વખત શોધી કાઢે છે તો કેવી રીતે? તો કે એની પૂંછડી અને સૂંઢ દેખાતી એટલે શોધી શક્યો. પછી શોધી કાઢે છે, પછી શું કહે છે ટીકુ? એવું કહે છે કે તું તો ઝાડ કરતાંય જાડો છે, આવું કેમ કીધું? તો કે ચંદુ ઝાડના થડ પાછળ સંતાયો તો ખરો, પણ તેની પૂંછડી અને સૂંઢ બહાર રહી ગયા, આથી ટીકુએ ચંદુને કહ્યું કે તું તો ઝાડ કરતાંય જાડો છે. કે કેમ એવું કીધું? તો કે ચંદુ ઝાડના થડ પાછળ સંતાયો તો ખરો, પણ તેની પૂંછડી અને સૂંઢ બહાર રહી ગયા, આથી ટીકુએ ચંદુને કહ્યું કે તે ઝાડ કરતાં જાડો છે. ચલો એવી રીતે ત્રીજો પ્રશ્ન જુઓ. કે જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું શું કર્યું? તો કે જ્યારે ટીકુ પાંદડા નીચે છુપાઈ જાય છે ત્યારે ચંદુ એને શોધવા માટે શું શું કરે છે? શું શું કરે છે? તો કે જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા સૂંઢથી જોરથી પવન ફૂંક્યો, તેથી પાંદડા ઉડ્યા અને ટીકુ બહેન દેખાઈ ગયા. સમજાઈ ગયું? શું કર્યું? તો કે જોશ જોશથી પોતાની સૂંઢથી જોશ જોશથી પવન ફૂંક્યો, જેથી પાંદડા ઉડ્યા અને ટીકુ બહેન દેખાઈ ગયા. શું કર્યું? તો કે પોતાની સૂંઢથી જોર જોરથી પવન નાખવા લાગ્યો. ચલો એવી રીતે ચોથું જુઓ. ટીકુ ચંદુને કેમ શોધી ન શકી? તો કે ટીકુ હોય છે ચંદુને કેમ ન શોધી શકી? કારણ કે ચંદુએ બુદ્ધિ વાપરીને મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ અને મો કાન સંકોરીને બેસી ગયો, તેથી શોધી શકી નહીં. કેમ શોધી ન શકી? તો કે શું કરે છે? ચંદુ પોતાની બુદ્ધિ વાપરે છે અને ગોળ પથ્થરો પડ્યા હતા ત્યાં જઈને શું કરે છે? પોતાની પૂંછ મો
અને કાન સંકોળીને એટલે કે ભેગા કરીને પથ્થરોની વચ્ચે બેસી જાય છે, તેથી ટીકુ ચંદુને શોધી શકી નહીં. જોજો પ્રશ્નમાં ખાસ ધ્યાન આપજો. ચલો હવે પાંચમો પ્રશ્ન જોવો તો શું કહે છે, ટીકુને ક્યારે નવાઈ લાગી, ટીકુને ક્યારે નવાઈ લાગી હતી? તો કે ટીકુને ત્યારે નવાઈ લાગી જ્યારે બીજી વાર ચંદુ સંતાયો અને એવડા મોટા ચંદુને તે શોધી શકી નહીં. એને નવાઈ જ લાગે ને કે હાથી તો કેવડો મોટો હોય, મહાકાય પ્રાણી છે હાથી તો, છતાં પણ કીડી તેને શોધી શકી નહીં. એટલે તેને નવાઈ લાગે છે કે આવડો મોટો ચંદુ છે છતાં પણ હું એને શોધી શકતી નથી. એટલે ટીકુને ત્યારે નવાઈ લાગે છે જ્યારે કે ચંદુ સંતાયો અને એવડા મોટા ચંદુને તે શોધી શકી નહીં. પછી છઠ્ઠો જોવો, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શું યુક્તિ કરી? તો કે બીજી વખત જ્યારે ટીકુ છુપાય છે ત્યારે પકડી ન શકે એટલે શું કરે છે? તો કે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુ ચંદુના પગ પર થઈને તેના કાન પાછળ સંતાઈ ગઈ. એવી એક એને યુક્તિ કરી હતી. શું? તો કે ચંદુના પગ ઉપરથી હળવે હળવે ચડીને પોતાના કાન પાછળ, એટલે કોના? તો કે ચંદુના કાન પાછળ. એટલે કોઈ પણ હોય પોતાના કાન પાછળ તો જોઈ શકે નહીં, આપણે આપણા કાન પાછળ જોઈ શકીએ, એવી રીતે હાથી પણ ન જોઈ શકે ને. એટલે શું કરે છે કે હાથીના કાન પાછળ સંતાઈ જાય છે. આવી યુક્તિ વાપરે છે. ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુ ચંદુના પગ પર થઈને કાન પાછળ સંતાઈ ગઈ. તો આ હતા છ પ્રશ્ન જવાબ. તો તમારે હોમવર્કમાં ખાસ ધ્યાન આપજો, 1-6 પ્રશ્ન જવાબ તમારે હોમવર્કમાં લખવાના છે. વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાના છે પ્રશ્ન માંડવાનો, અને નીચે એનું સારા અક્ષરે જવાબ લખવાનો છે. સમજાઈ ગયું? ચલો એના પછીનું પેજ જોવો. શું કહે છે, અભિનયવાળો જે છે એ આપણે જ્યારે સ્કૂલે આવશું ને ત્યારે કરી શકશું, કેમ કે એમાં જે સંવાદ આપ્યા છે એ અલગ અલગ સંવાદ શોધવાના છે, તેને હસતા હસતા અને રડતા રડતા ને એવા અલગ અલગ રીતે કરવાના છે. તો આપણે જ્યારે સ્કૂલે આવશું ત્યારે આપણે એક્ટિવિટી જે છે એ ક્લાસમાં બધા વચ્ચે કરીશું, જેથી આપણે ખૂબ જ મજા પડવાની છે. તો ચાલો એના પછીનું જોવો. શું કહે છે, વાંચો વિચારો ઓળખો અને લખો, એવી આપણે સૂચના આપી છે. ચલો એમાં શું છે, તો કે શબ્દો આપ્યા છે એટલે કે શબ્દ સમૂહ, એ કોણ બોલે છે? કે જેથી હાથી બોલે છે તો હાથીના ખાનામાં, અને કીડી બોલતી હોય તો કીડીના ખાનામાં, અને જો બંને બોલતા હોય તો બંનેના ખાનામાં લખવાનું છે. સમજાઈ ગયું? તો કે આપણે જે નીચે આ વાક્ય આપ્યા છે ત્યાં, તો કે આ કાઉન્સમાં જે વાક્ય આપ્યા છે ને જ્યાં શબ્દો છે એ બધા શું કરવાના છે તમારે, જો કીડી બોલતી હોય ને એ વાત તો કીડીનું જે આખાનું છે ને એમાં લખવાના, જો હાથી બોલતો હોય તો હાથીના આખાનામાં, અને જો બંને બોલતા હોય ને તો બંનેમાં લખવાના. સમજાઈ ગયું? આપણે ઉપર જે શબ્દો આપ્યા છે ને આ બધા એ આપણે વાંચતું જવાનું, એમ થાય કે હા આ વાત તો કીડી બોલી હતી તો કીડીના ખાનામાં અહીંયા લખી નાખવાનું. પછી આ બીજો શબ્દ આવે તો શું એમ થાય કે હાથીભાઈ બોલ્યા હતા તો હાથીના ખાનામાં લખી નાખવાનું. સમજાઈ ગયું? ચલો એ આપણે શબ્દ વાંચશું એટલે આપણે સમજાઈ જશે. ચલો બહાર આવ એવું કોણ બોલે છે? તો આપણે વાર્તા જોઈએ, સરખી રીતે યાદ કરીએ તો જે ચંદુ હોય છે એ ટીકુએ કીડી એટલે કે ટીકુ એટલે કે કીડીને કહે છે કે બહાર આવતી રે, એવું કહે છે કે હું તને જોઈ ગયો છું. એટલે કોણ બોલે છે? હાથી. તો આજે બહાર આવ એમ ક્યાં લખવાનું છે? તો કે અહીંયા હાથીનું જે ખાનું આપ્યું છે એમાં લખવાનું છે. સમજાઈ ગયું? પહેલાં ખાનામાં લખી નાખો બહાર આવ. સમજાઈ ગયું? ચલો એવી રીતે બીજું જો, મશ્કરી કરે છે તો આવ શું કરે છે? મશ્કરી કરે છે એવું કોણ બોલે છે? તો કે કીડી બોલે છે. એટલે જ્યારે ઓલા હાથીભાઈ એવું કહે છે કે ચાલ આપણે કુસ્તી રમીએ, એટલે જે કીડી હોય છે એ એમ કહે છે શું મશ્કરી કરે છે? તો કોણ ક્યાં લખવાનું થશે? તો કે કીડીબેનના ખાનામાં લખવાનું થશે. પછી એના પછી જુઓ, બરાબર સંતાજે. કોણ બોલે છે બરાબર સંતાજે? તો કે બરાબર સંતાજે એવું તો બંને બોલે છે. તો આપણે બંનેના ખાનામાં લખવાનું છે બરાબર સંતાજે, એવું
એક વખત કિરીબેન પણ બોલે છે અને હાથીભાઈ પણ બોલે છે. પછી જો બચાવો બચાવો કોણ બોલે છે? તો કે બચાવો બચાવો એવું કિરીબેન બોલે છે. તો અહીંયા કિરીબેનના ખાનામાં લખવાનું છે બચાવો બચાવો. હવે મારો દાવ શું કહે છે? હવે મારો દાવ એવું કોણ બોલે છે? તો કે એવું કિરીબેન બોલે છે અને હાથીભાઈ પણ બોલે છે કે હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, ચાલ સંતાઈ જા એવું કોણ બોલે છે? તો કે હાથીભાઈ. મારો દાવ એ બંને બોલે છે અને ચાલ સંતાઈ જા એ હાથીભાઈ બોલે છે. પછી શું છે? તો કે એન ઘેન દીવા ઘેન એવું કોણ બોલે છે? તો કે કીડી બોલે છે. ચંદુ છુપાવા જાય છે ત્યારે એન ઘેન દીવા ઘેન એવું કીડીબેન બોલે છે. અને હાથી જ્યારે કીડીબેન છુપાવા જાય છે ત્યારે હાથીભાઈ એન ઘેન દીવા ઘેન એવું બોલે છે. એટલે એન ઘેન દીવા ઘેન બંનેમાં લખવાનું છે. સમજાઈ ગયું? પછી જો શું કહે છે? એકવાર તું જીતી એકવાર તું હાર્યો. એટલે એમ કહે છે એકવાર તું જીતી અને એકવાર તું હાર્યો. એટલે આવું કહે છે કોણ? તો કે કીડીબેન. એકવાર તું જીતી એટલે કે આ ચંદુ એમ કહે છે એકવાર તો તું જીતી અને એકવાર તું હાર્યો. એટલે તું હાર્યો એવું કોણ બોલે છે? તો કે ટીકુબેન. તું હાર્યો એ ટીકુબેન બોલે છે અને એકવાર તું જીતી એ હાથીભાઈ બોલે છે. સમજાઈ ગયું? એકવાર તું હાર્યો એવું ટીકુ કહે છે અને એકવાર તું જીતી એ ટીકુબેન બોલે છે. અને એકવાર હું હાર્યો એટલે હાથી એમ કહે છે એકવાર હું હારી ગયો. પછી શું કહે છે? એકવાર હું જીત્યો કોણ બોલે છે? હાથી એમ કહે છે એકવાર હું જીતી ગયો. તો આવી રીતે અલગ અલગ લખવાનું છે. જે કીડીબેન બોલતા હોય એ કીડીબેન, હાથીભાઈ બોલતા હોય એ હાથીબેન, હાથીભાઈના ખાનામાં લખવાનું છે. સમજાઈ ગયું? તો ચાલો તમને આજનું હોમવર્ક શું હતું? તો કે એકથી આ જે છ પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. સમજાઈ ગયું? ચલો હવે આપણે આગળના જે વિકલ્પ ને એવું બધું છે એ આપણે આવતો વિડીયો હશે એમાં એનો અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધી વ્યવસ્થિત અને સારા અક્ષરે હોમવર્ક કરી નાખવાનું છે અને આપણે આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો.